મહત્વપૂર્ણ સમાચાર છે. અમદાવાદના રથયાત્રા પૂર્વે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટમાર્ચ, જેમાં ઐતિહાસિક રથયાત્રાની સુરક્ષાને કેન્દ્રમાં રાખી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તૈયારી શરૂ કરવામાં આવી. આ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હોટેલ ચેકિંગની પણ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. તો સંવેદનશીલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ પેટ્રોલિંગ હાથ ધરાશે. તો માથાભારી તત્વો અને ગુનેગારો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચની ઝુંબેશ તપાસ આ સાથે જ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં ડીસીપી અજીત રાજની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત. આપણે તમામ પ્રકારની કાળજી રાખીશું તેવું અજીત રાજનનું નિવેદન સામે આવ્યું. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખીશું તેવું અજીત રાજનનું નિવેદન સામે આવ્યું છે. તો સંવેદનશીલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. આ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં વધુમાં વધુ પેટ્રોલિંગ કરીશું તેવું અજીત રાજનનું નિવેદન સામે આવ્યું છે. જરૂર પડે ત્યાં એઆઈ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ પણ લઈશું તેવું ડીસીપીનું આ નિવેદન અજીત રાજનનું નિવેદન સામે આવ્યું. તો સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખીશું તેવું અજીત રાજનનું નિવેદન સામે આવ્યું છે. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ પેટ્રોલિંગ હાથ ધરાશે. તો બીજી તરફ અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક રથયાત્રાની સુરક્ષાને કેન્દ્રમાં રાખી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ લોકોને ખાસ સૂચનો કરી દેવામાં આવ્યા, અધિકારીઓને સૂચન કરી દેવામાં આવ્યા છે. તપાસ હાથ ધરાઈ છે. હોટલોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ તપાસ કરવામાં આવી છે. પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. માથાભારી તત્વ અને ગુનેગાર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચની ઝુંબેશ. તો ડીસીપી અજીત રાજનની મંતવ્ય ન્યૂઝ સાથે તેઓએ ખાસ વાતચીત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આપણે તમામ પ્રકારની કાળજી રાખીશું. આ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર પણ રાખીશું તેવું અજીત રાજનનું નિવેદન સામે આવ્યું. આ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ પેટ્રોલિંગ પણ હાથ ધરાશે. તો રથયાત્રા આવવાની છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યા પર ડીસીપી સાથે અનેક અધિકારી જોડાયા અને તપાસ ચાલી રહી છે. હોટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તમામ પ્રકારની કાળજી રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. તો સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ પેટ્રોલિંગ પણ હાથ ધરાશે. આ સાથે અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટમાર્ચનું આયોજન.